बोटाद खाते आंगणवाड़ी वर्कर अने हेल्पर बहनोंनी मीटिंग मळी। वेतन वधारानी मांग साथे कलेक्टरने आवेदन पत्र आपवानुं नक्की करवामां आव्युं। आजरोज बोटाद खाते आंगणवाड़ी वर्कर बहनों अने हेल्पर बहनोंनी एक मीटिंग मळी हती अने तेओए एक आवेदन सरकारने आपवामां जणाव्युं छे। तेओनी मांग छे के आंगणवाड़ी वर्कर अने आंगणवाड़ी हेल्पर बहनोंनुं वेतन साव ओछुं छे, तेना प्रमाणमां कामगीरी खूब ज करावामां आवे छे, त्यारे तेओनी पासे सरकार द्वारा जेटलुं काम लेवामां आवे छे तेटलुं वेतन आपवामां आवतुं नथी अने 24 कलाकमां गमे त्यारे गमे તે કામ સોંપવામાં આવે છે અને પૂરું કરવામાં આવે છે અને પૂરું કરાવવામાં આવે છે ત્યારે કામના પ્રમાણમાં પૂરું વેતન મળવાની અવારનવાર રજૂઆતો કરી છે, છતાં સરકાર દ્વારા તેમના વેતન વધારાની માંગને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી આજરોજ બોટાદ ખાતે બોટાદ જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની એક મીટિંગ મળી આવેદનપત્ર કલેક્ટરને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। વધુમાં જણાવ્યું કે 12 તારીખ સુધીમાં અમારી માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે અને કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવ્યું હતું। હું સર્વા ગ્રુપમાંથી મકવાણા હિરલબેન, આજે અમે અમારા આંગણવાડી વર્કરોને ઓછો પગાર અને જાજુ કામ કરાવવામાં આવે છે એના માટે અમે બધા ભેગા થયા છીએ। અમારી માંગ એવી છે કે અમને 24 કલાક માટે બાંધીને રાખવામાં આવેલા છે, કાંઈ પણ કામ હોય તો અમને રાત્રે 12 વાગે એ મેસેજ આવે અને મારે રીત મેસેજ પ્રમાણે કામ કરીને આપવું પડે છે અને એ તે 7800 ના પગારમાં। અમારી માંગ એવી છે કે શિક્ષકો જેટલો ટાઈમ અમારી પાસે ભરાવવામાં આવે છે પણ અમને એટલી એના જેટલું વેતન નથી આપવામાં આવતું। 7700 પ્રણામી સંગીતા દેવેન્દ્રભાઈ, લાખિયાણી સેજાથી અરોઈ શાળાથી આવું છું કેન્દ્ર નંબર 2માંથી અને અમારે 7800 પગારમાંથી કંઈ પૂરું પડતું નથી અને અમને ગમે ત્યારે મેસેજ કરે છે PMYના ફોર્મ ભરો, રજીસ્ટ્રેશન કરો અને અમને રાતે 12 વાગે પણ મેસેજ મૂકે છે, અમારે બધી કામગીરી એ લોકોને કરી દેવી પડે છે પણ અમારી માંગણીનું શું, અમારે પણ જોઈએ છે, અમારે પણ બાળ બચ્ચા છે, અમારે પણ બાળકોને પોષણ આપવું છે, જ્યારે અમે આંગણવાડીવાળા બાળકોનું પોષણ આપી શકીએ છીએ તો અમારા બાળકોનું પોષણ કોણ આપશે, તો સરકારને પણ અમારી વાત સાંભળીને અમારો પગાર અમને કાયમી કરી દેવા પડે અને શિક્ષકોનો હોદ્દો અમને આપવો પડે અને અમારો અને ટાઈમે પગાર અને ટાઈમે બિલ પણ અમને ચૂકવવા પડે, મહિને બિલ અમને ચૂકવવા મહિને મહિને ચૂકવવા પડે જેના 6-7 મહિના થઈ જાય છે છતાં અમને બિલ ચૂકવતા નથી અને અમે આ રીતે માંગણી કરીએ છીએ આંગણવાડી વર્કર તરીકે, વર્કર અને હેલ્પર તરીકે અમે આ માંગણી કરીએ છીએ કે અમને કાયમી કરી નાખો અને અમારો પગાર વધારે। મારું નામ ગીતાબેન પ્રભુભાઈ, હું બેરાણી સરવા ગામની છું, હું હેલ્પર તરીકે મારી ફરજ બજાવું છું પણ અમારા 3900 પગારમાં એક તેલનો ડબ્બો, 10 કિલો ખાંડ અને 1 નાવાનો સાબુ, બીજું કોઈ વસ્તુ અમારા પગારમાં આવતી નથી, તેથી અમારા બાળકોનું પોષણ કરવી કે અમે ખાવી કે અમારું ઘર ચલાવી, ક્યાંક તમે અમીર માણાના ઘરના અમે કામ કરવી તો એમને 5000 પગાર આપે છે પણ અમે સરકાર સામે જોઈને એમ બેઠા છીએ કે અમારો પગાર વધશે તો અમને અમારી માંગ પૂરી કરવામાં આવે। અમે અમારી માંગ પૂરી નહીં કરે તો અમે બધા આંગણવાડી હેલ્પર વર્કર બહેનો અમે આંદોલન માથે ઉતરી શકશું કેન્દ્ર।